બોલ ખોલવાની પણ થિયરી બેરિંગ હોય એક મોટું હોય નાનું બેરિંગ જોયું છે ને આ બારોબાર એમને નીકળી જાય જોઈએ આપણે બારોબાર નથી નીકળતું હવે ચાલ તો ઘણી છે પણ હવે ખોલી ને જ જોઈએ આપણે ઘણી વખત અમારે આગળ એક ટ્રેક્ટર હતું જે બાવન એચપી નું હતું અને એમાં આ જે વાયન્દ્રા છે એ છસો હોળના હતા વધારે લોડિંગને કારણે એમાં વારંવાર ટાયર આખું પડી જતું મારે હવે હું આમાં આપણે જે બેરિંગ ને એની એક ખાસ થિયરી શું છે ને એ હું તમને બતાવીશ જેથી કરીને પછી આ વેરિન્ટેજ નહીં આવે આ પેલી વખત આવ્યું છે આ ટ્રેક્ટરમાં એટલે આપણે જે આગળના ટ્રેક્ટરમાં અનુભવ થયો છે કે બેરિંગ કઈ રીતે જાય છે એનું કારણ શું તો આપણે વિડીયોમાં હું તમને બતાવીશ એટલે ક્યારેય પણ બધા ટ્રેક્ટર ભાઈઓ વાળા ભાઈઓને ખાસ એ નોંધ લેવાની છે કે ચાલુ સ્પીડમાં ટ્રેક્ટર જતું હોય અને આપણે આ વાંદરું નીકળી જાય તો અકસ્માતની ખાસ સંભાવના રહીએ એ ન થાય એટલા માટે આ વિડીયો જોયો કાયદેસર અને શેર કરજો કારણ કે આ વસ્તુ આજે જે બતાવવા માંગુ છું ને મહત્વપૂર્ણ છે તો મિત્રો આપણે આ જે ખોયલું આમાં જોયું આમાં નાનું બેરિંગ જ ગયેલું છે અને હવે આ સાફ કરીને આ ભાઈ નટને ખોલો આ સાફ કરો અને આ ગીરીજમાં એમરી થઈ ગઈ છે ગીરીઝ તો રેગ્યુલર ફોડેલું છે શું કારણેથી છે એ પણ હું તમને બતાવી દઉં આમાં સારા નીકળેલા દેખાય છે આ વસ્તુ મિત્રો છે ને તો બેરિંગ હાર્ડ રાખે છે ઘણા લોકો કે આમાં જરા પણ પ્લે ન રહેવા દે અને ટાયરને હાર્ડ રાખે છે હાર્ડ રાખવાનો મતલબ હું છે કે હાર્ડ રાખે છે જે કે ઘડીકમાં ચાલ ના થાય પણ બેરિંગ એવી વસ્તુ છે મારા અનુભવથી બેરિંગમાં જેમ હાલે એમ એ ગરમ થાય છે બેરિંગ ગરમ થાય છે ને એટલે ટાયર વધારે પકડાતું જાય છે જેથી કરીને એની કોન ફાટી જાય છે અને બેરિંગ છે જ્યારે આપણે તમારા તમારે ચાલ હોય તો એ રીતે તમે સેટ કરી લેજો એટલે આ પ્રશ્ન તમારે પણ ના આવે હવે હું આને બેરિંગને સાફસુફ કરી ખોલી અને કેટલા નંબરનું છે તે જાણી અને આપણે લેવા જશું ત્યારબાદ આપણે એને ફિટ કરશું તો એ ફિટ કરવાની ખાસ થિયરી આપને જોવા મળશે મિત્રો એક વસ્તુ મને ખબર નથી કે એક એક બેરિંગ મોટું આપે આપે નાનું એ ટ્રેક્ટરના આગળના ટાયરમાં જ રીતનું કરે છે આપણે ને એમાં ટ્રેક્ટરના વાંદરા હોય છે જો અરે ટાયર તો એમાં એ લોકો તો બે હરખે હરખા જ બેરિંગ આપે છે બરાબર તો આમાં આ વસ્તુ શું ગમે ને આ એક જોખમ છે મેં ઘણી વખત અમારા વાંદરા ઓલા એક બીજા આગળ ટ્રેક્ટર નવામાં પડી ગયા તો આ હાઈવે ઉપર નથી પડ્યા જો કે વાલી વખતે ખેતરમાં પડતા તો આ લોકો આ આપવાનું શું કારણ છે જો તમને ખબર હોય ને તો તમે મને જરાક કોમેન્ટમાં કહેજો આજે આપણે બેરિંગ વળી ગયું તો આપણે તરત તો ખબર નથી પડવાની એટલે આ ફસાઈ જાય હવે આને આને સાફ કરો મોટું બેરિંગ નથી ગયું નાનું બેરિંગ જ ગયું છે અને વધારે ભાગે તો નાનું બેરિંગ જ જાય છે હવે આ લોકો આ બેરિંગ જાય ને એટલે આ વાઇન્દ્રુ એમને નીકળી જાય હવે મને નથી સમજાતું કે આ ફૂંકા મેં નાનું મોટું આપે છે નાનું બેરિંગ વધારે ગયું છે મારી દ્રષ્ટિ મુજબ અત્યારે આ વિડીયો કદાચ કંપની જોતી હોય ને તો એ પણ કોમેન્ટ કરે કે ભાઈ આ વસ્તુ અમને નથી સમજાતી એક નાનું ને એક મોટું હવે જોવો આમાં કેટલા નંબર નું બેરિંગ છે બત્રીસ બસો છ આમાં આપણે નંબર હોય છે બત્રીસ બસો છ નંબર નું આ નાનું બેરિંગ છે અને આ નાનું બેરિંગ જાય એટલે હું તમને કહી દઉં આ બેરિંગની કોન એટલે આ ઉપર થી ટપી અને સ્પીડ માં પોચી ગયા છે અત્યારે જગ્યા બદલાવી નાખી એક સાઈડ હથોડી ફેરવીને હવે આને આપણે ફિટિંગ કરવાનું છે અને આમાં આમાંથી આપણે કોન પણ બહાર નીકળી લીધી છે આ કોન અંદર હોય એને બહાર કાઢ લેવાની કારણ કે બેરિંગ ગયું હોય એમાં આ બધું એનું વિખાઈ ગયું હોય કદાચ મગજ બહેને રહી જાય અને આપણે આ બેરિંગ કોન ન પણ બદલાવી એવું પણ બની જાય તો આપણે તો બધે આ બેરિંગ આપણે લગાડવાનું છે આ રીતે આ બેરિંગ લાગશે તો આપણે કોન ને પણ આ રીતે લગાડવાની છે તો હું પેલા કોન ને ફિટિંગ કરી દઉં એની જગ્યાએ બેહાડી દઉં આમાં કેટલી ચાલ રાખવી જોઈએ કે કઈ રીતે ફિટિંગ કરવું તે મહત્વનું છે ચાલ એક ખાસ મહત્વપૂર્ણ વસ્તુ છે કે આમાં કેટલી આને નોટ જે પાછળ આપણે હાર્ડ રાખવાની રીયે કેટલી હાર્ડ રાખવી કે કેટલી લૂઝ રાખવી એ જ વસ્તુ મહત્વની છે બેરિંગ જવાનું કારણ ઘણા બધા પ્રશ્નો થાય અને આ અકસ્માત પણ થઈ શકે આ તમને મેં જે કીધું એમ એક નાનું બેરિંગ ને એક મોટું બેરિંગ હવે એની કોમેન્ટ કરજો કે કા આ વસ્તુ બનાવી છે કે શું કારણોથી બેરિંગ જવાનું કારણ બે વર્ષ ત્રણ વર્ષથી ટ્રેક્ટર થયું છે તો ત્રણ વર્ષમાં આપણે વ્હીલ સર્વિસ કર્યા નથી દરેક ટ્રેક્ટરમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં જ્યારે આપણી પાસે ટાઈમ હોય ત્યારે આપણે આ રીતે ખોલી અને બધું જૂનું ગીરીશ કાઢી અને નવું ગીરીશ નાખી દેવાનું વ્હીલ સર્વિસ કરી નાખવાના એટલે એમરી વાળું ગીરીશ બધું નીકળી જાય અને નવું ગીરીશ આવી જાય તો હવે આને આપણે ફિટિંગ કરી દઈ મિત્રો આ ટ્રેક્ટર માં આ કૈડા ની શોધખોળ કરવામાં આવેલી આ કૈડો હોય ને એટલે મારા અંદાજે વ્હીલ આખું બહાર નહીં નીકળતું હોય અહીંયા રોકાઈ જાય છે આ એના માટેથી આ વસ્તુ બનાવવામાં આવી છે અને આપને અનુભવ થયેલા છે આગળના ટ્રેક્ટરમાં આ વસ્તુ વસ્તુનો આ વસ્તુ થી આખું ટાયર બહાર ન નીકળે પણ જોકે બહુ એવું કઈ નથી જરા કામ વધારે થાય તો નીકળી જાય એમ છે એટલે અત્યારે આ ટેકો કરી જાય એમ છે આ તરત તરત જ આમ ચાલુ ટ્રેક્ટરમાં પડી જવું એવું નથી એટલે હવે આને હું ફિટિંગ કરી દઉં આ હાર્ડ થઈ ગયું હજી આપણે આને ટાઈટ કરી દઈએ આ ફૂલ હાર્ડ થઈ ગયું છે એટલું હાર્ડ રહે ઘણા લોકો ઘણા કારીગર પણ મેં એવા જોયા છે કે આટલું હાર્ડ રાખે છે આ બેરિંગ નું અંદર ગિરીશ ગરમ થાય અને ગિરીશ નીકળી જાય અને બેરિંગ ફરી પાછું હોયું જાય છે એટલું હાર્ડ રાખવાનું નથી એક વખત આપણે ટાઈટ કરી દીધું માની લીધું ફૂલ ટાઈટ કરી દીધું એટલે એની જે બેરિંગમાં ક્યાંય ચાલ ન રે અને બેરિંગમાં ક્યાંય જગ્યા ના રહીએ થોડા જાની કાંઈ ધૂળ હોય કે કે ગિરીશ કે કે કાકરી કે નડતર હોય તો આટલું બર કરવાથી એ બધું ફીશ ઓફિશ બેહી ગયું હવે આપણે આને લૂઝ કરવું છે તો કેટલું લૂઝ કરવાનું તો હવે જરૂરિયાત મુજબ પાછું કરી દેવાનું હલો ઢીલું કર્યું હજી હાર્ડ છે મિત્રો અને હજી આપણે ઢીલું કરવું પડે આ રીતે ફરવું જોઈએ તો તમે કે આ આ રીતે ફરે છે છે કમ્પ્લીટ ફિટિંગ થયું પેલા ફૂલ ટાઈટ કરી દીધું એને ઢીલું કરી દેવાનું અને હવે આપણે આને લગાડી દઈ આમાં ભાઈ ગીરીશ લગાડી દો તો ચાલો આપણે પેલા જોઈ કે પંપેથી ગિરીશ કરવાનું છે તો આપણી પાસે બકેટ પંપ છે આપણે આગળ પણ મિત્રો વિડીયો બનાવેલા છે ખૂબ મસ્ત પંપ છે અને વારંવાર આપણે ભરવો ના પડે અને ગિરીશ કરવામાં હાવ સરળતા પડે તો આપણે બકેટ થી ગીરીશ પેલા કરી દઈ ચાલ તો ગિરીશ આવવા માંડ્યું છે હવે આપણે છે ને આને પણ લગાડી દઈ પછી ગિરીશ કરવાનું નકર કારણ કે બહાર આવી જાય અને ખોટું બગાડ જાય આપણે જે આની આડી પિન છે નટ ન ખુલે એટલા માટે થી આ પિન મેં લગાડી દઈ તો આપણે પિન ને લગાડી દીધી હવે આ રીતે આપણે આને આને વારી દીધી હવે લગાડી દીધી ગીરીશ નીકળી ગયું કમ્પ્લીટ ગીરીશ ભરાઈ ગયું છે હવે આપણે આમાં પણ ગીરીશ ફોડ દઈ ચાલો મિત્રો આ પિન ને ગીરીશ કઈને રાખવાનું કારણ કે એમાં લોડ હોય હજી હજી કરો કારણ કે ભરેલું ગ્રીસ નીકળી જાય બે બાજુ નીકળી જવું જોઈએ તો મિત્રો આ રીતે આપણે આને ફિટિંગ નાખી દેવાનું અને જૂનું કાર્ડ નાખવાનું વિલ સર્વિસ કહેવામાં આવે છે જેને અને સમયસર ગીરીશ કરવાથી ટ્રેક્ટરની ની આયુષ્યમાં વધારો થાય છે અને ઓવા વેરિયન્ટેજ આજે આખો દિવસ ટ્રેક્ટર બંધ રહ્યું તો એનું કારણ શું કે બેરિંગ ગયું બેરિંગ આવ્યું ત્રણસો રૂપિયાનું અને લેવા જાવું પડ્યું આખો ખર્ચ લાગ્યો આ વધારાનો ખર્ચ ગમે એટલું સારું ગીરીશ વાપરી અને સમયસર ગીરીસ કરી આપણે હવા વેરંટે જ ના લાગે જેથી કરીને આપણે ટ્રેક્ટરના ધંધામાં સફળતા મળે એટલે તમારે આ બધી નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખવાની ઓઈલ પાણી ડીઝલ સમયસર બદલાવવાથી તમારે તમારો ટાઈમ કોઈ દીની બગડે પગડે તમારું વાહન કોઈ દીધું ઊભું નહીં રહે આ આ આ આ વર્ષ બે વર્ષમાં આપણે સર્વિસ નથી કર્યા જેથી કરીને એનું પરિણામ આવ્યું છે કે બેરી ગયું ગયું તો તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણે આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાથી જય